एवरीवन, मारो अवाज संभळाय छे? कोई પોતાનું માઇક્રોફોન ઓન કરી અને જવાબ આપે. ગુડ મોર્નિંગ એવરીબડી, મારો અવાજ સંભળાય છે? યસ સર. ઓકે, શેર થયેલું કન્ટેન્ટ દેખાય છે? યસ સર. ઓકે ફાઇન, સો શેલ વી સ્ટાર્ટ? સો ઇન પ્રીવિયસ લેક્ચર વી હેવ સીન ધેટ the various route of drug administration and the general phenomenon or factors for on which basis we are selecting the route of drug administration. Now the next one is local and systemic. We have seen earlier that two types of the routes are there. Now we will move into the local routes. That is, one is the topical, another is the deeper tissues, and third one is the arterial. So first one is the topical route. This topical route is refers to the external application of the drug to the surface for the localized action. Here you will see the most probably the drugs will be acting on the skin. So drug can be efficiently delivered to the localized lesion on the skin, oropharyngeal, nasal mucosa, eye, ear canal, anal canal or vagina. These are the various type of the local routes. આપણે ત્યાં પણ લગભગ ઓલમોસ્ટ આટલા રૂટ્સ આપેલા છે, નસ્ય વગેરે. નસ્ય જે છે, કવલ ગંડુષ, પછી કર્ણપુરાણ, પછી ઉત્તર બસ્તી, નિરૂ બસ્તી, અનુવાસન બસ્તી અને લેપન. આ કર્મો જે છે, દે ઓલ આર રિલેટેડ વિથ ધ લોકલ રૂટ્સ. અને એની અંદર પણ જુદા જુદા પ્રકારના બધા જ ફોર્મ્યુલેશન્સ વપરાતા હોય છે. અને આ જે રૂટ્સ જે છે એ તો લોકલાઇઝ્ડ જે પણ કાંઈ પેથોલોજી હોય એની અંદર કામ તો કરે જ છે, સાથે સાથે જનરલાઇઝ સિસ્ટેમેટિક સર્ક્યુલેશન્સમાં જઈ અને પણ જુદા જુદા પ્રકારના કાર્ય કરે છે. જેમ કે નેઝલ મ્યુકોઝલ રૂટ જે છે, નેઝલ મ્યુકોઝા થ્રુ એનું એબ્સોર્પ્શન થઈ અને બ્રેઇનની અંદર સુધી પણ આપણા દ્રવ્યો અને મોડર્ન એલોપેથીના દ્રવ્યો પહોંચી શકે, બરાબર. ત્યાંની લોકલ જે પણ કાંઈ મેટાબોલિઝમ જે છે એ કવર અપ કરી અને ધેન દે વિલ ટ્રાન્સફર ટુ ધ સિસ્ટેમિક સર્ક્યુલેશન. ઓરલ રૂટ પણ છે, સ્કિન લેવલના જે પણ કઈ રૂટ છે, એનલ કેનાલ ઇટ મીન્સ કે બસ્તી, ઓર વજાઇનલ રૂટ, ઓર થ્રુ ધ પેનિસ, બંનેની અંદર, મેલ અને ફિમેલ બંનેમાં પણ જે રિપ્રોડક્ટિવ ઓર્ગન થ્રુ આપવામાં આવે છે. આપણે ત્યાં ઉત્તર બસ્તી નામનું આખું એક કર્મ જે છે, જે ખાસ કરીને રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર આપવામાં આવે છે, મેલ અને ફિમેલ બંનેની અંદર. તો એ પણ એક પ્રકારનો રૂટ છે. Vaginal is the very common root, that's why here you will found the description. અને એનલ કેનાલ જે આપણે નિરૂ બસ્તી અને અનુવાસન બસ્તી અથવા જુદા જુદા ટાઈપની જે આયુર્વેદમાં બસ્તી આપેલી છે એ બસ્તી, વર્તી, કલ્પના, એ બધા જ થ્રુ ડ્રગ્સ જે છે એ પહોંચાડવામાં આવે છે શરીરની અંદર. અગાઉ મેં ઉદાહરણ પર તમને આપ્યું હતું, જેમ કે પેરાસિટામોલ મોઢા દ્વારા આપવામાં ન આવી શકતી હોય એવી કન્ડિશનની અંદર, જેમ કે નાના બાળકોની અંદર એનું એનીમા પણ આપવામાં આવે છે. એવી રીતે ઘણા બધા પેશન્ટ્સને જ્યારે જીઆઈ ટ્રેક ડેમેજ્ડ હોય અને દવાઓ પેરેન્ટેરલ પણ નહીં આપી શકાતી હોય તો એને એનલ રૂટથી પણ આપવામાં આવે છે, બરાબર છે. તો આ બધા જુદા જુદા પ્રકારના લોકલ રૂટ છે, એમાં બી ટોપિકલ રૂટ્સ જેમાં જુદા જુદા ફોર્મ્યુલેશન, જેમ કે ઓઇન્ટમેન્ટ, ક્રીમ, પાવડર, રિન્સ, પેઇન્ટ્સ, ડ્રોપ્સ, સ્પ્રે, લોઝેન્જીસ, સપોઝેટરીઝ ઓર પેસરીઝ, ધીઝ આર ધ વેરિયસ ટાઈપ ઓફ ધ ફોર્મ્યુલેશન્સ બાય વિચ અ ડ્રગ ઓર મેડિકામેન્ટ્સ કેન બી ગીવન. અને બધા જ નો પોતાનો જુદો જુદો રોલ છે અને જુદા જુદા પ્રકારના ડ્રગ્સ જે છે એ આ ફોર્મ્યુલેશન્સની અંદર
આપવામાં આવતા હોય છે. બરોબર છે? તો ધીઝ ફર્સ્ટ લોકલ રૂટ ઇઝ ધ ટોપિકલ, અને જનરલી શું કહેવાય કે એના ગુણકર્મોમાં જો આપણે જોવા જઈએ તો આગળ વધીએ તો નોન એબ્સોર્બેબલ ડ્રગ ગિવન ઓરલી ફોર ધ એક્શન ઓન જીઆઈ ટ્રેક મ્યુકોઝા, ઇન્હેલેશન ઓફ ધ ડ્રગ ફોર ધ એક્શન ઓન બ્રોન્કાઇ, લાઇકવાઇઝ સાલ્બ્યુટામોલ, ક્રોમોલિન, સોડિયમ એસેટ્રા, એન્ડ ઇરિગેટિંગ સોલ્યુશન એન્ડ જેલીસ લાઇક પ્રોવિડન આયોડિન ઓર લીડોકેઇન એપ્લાઇડ ટુ ધ યુરેથ્રા આર ધ અધર ફોર્મ્સ ઓફ ધ ટોપિકલ મેડિકામેન્ટ્સ. એટલે જેમ કે લોકલ રૂટ ની અંદર એવા ડ્રગ્સ પણ આપવામાં આવે છે કે જે એબ્સોર્બ થતા નથી, જેમ કે સુક્રાલફેટ અથવા વેન્કોમાઇસિન, એનો એક જુદા જ પ્રકારની ફાર્મોકોલોજી છે. બટ જે રૂટ થી તમને આપવામાં આવે છે ત્યાંથી એનું એબ્સોર્પ્શન થતું નથી, એ એક સ્પેસિફિક સાઇટ ઉપર જઈ અને પોતાનું કામ શરૂ કરશે. જેમ કે સુક્રાલફેટ જે છે, વેન્કોમાઇસિન જે છે, એ જીઆઈ ટ્રેક ની અંદર એબ્સોર્પ્શન થતું નથી, પણ એ ઇન્ટેસ્ટાઇન ની અંદર પોતાનું કામ શરૂ કરે છે વિધાઉટ એની એબ્સોર્પ્શન. એવી જ રીતે ઇન્હેલેશન ઓફ ધ ડ્રગ્સ ફોર ધ એક્શન ઓન બ્રોન્કાઈ, બ્રોન્કાઈ ઉપર જ્યારે તમારે કામ કરવાનું હોય ત્યારે સાલ્બ્યુટામોલ અને એના ડેરિવેટિવ જે છે એ નાક દ્વારા આપવામાં આવે છે. નાકની અંદર એનું એબ્સોર્પ્શન થતું નથી, પણ લંગ્સની અંદર ડાયરેક્ટ જઈ અને એનું કાર્ય થાય છે. તો એવા ડ્રગ્સ બી છે કે જે એબ્સોર્બેબલ નથી, છતાં પણ ટોપિકલ રૂટથી, લોકલ રૂટથી આપવામાં આવે છે. એ ઉપરાંત ઇરિગેટિંગ સોલ્યુશન ઓર જેલીસ, જ્યારે યુરેથ્રાની અંદર યુરેથ્રલ સ્ટ્રિક્ચર વગેરે કોઈ પણ પ્રકારનું સર્જિકલ માઇનોર સર્જિકલ પ્રોસીઝર કરવાની હોય, સો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ગીવ ધ લોકલ એનેસ્થેશિયા. અને લોકલ એનેસ્થેશિયા અથવા લોકલ સલાઈનથી જ્યારે તમે એને સાફ કરો છો તો ત્યારે પણ ડ્રગ્સ તમને એ રૂટથી એપ્લાય કરવામાં આવે છે ટોપિકલની અંદર, દો ઇટ ઇઝ નોટ એબ્સોર્બ ફ્રોમ ધેટ સાઇટ ઓર લેઝર એબ્સોર્પ્શન ઇઝ ધેર. તો બિફોર સ્ટાર્ટિંગ પ્રોસીઝર લીડોકેન જેવા શું કહેવાય એનેસ્થેટિક એજન્ટ પણ લોકલાઇઝ્ડ આપવામાં આવે છે, ધેન આફ્ટર મેઇન મેડિકામેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર છે? તો ધીઝ આર ધ અધર ટોપિકલ રૂટ્સ. સેકન્ડ વન ઇઝ ધ ડીપર ટિશ્યુઝ. લોકલની અંદર ડીપર ટિશ્યુઝમાં કયા કયા આવે છે? તો કે સર્ટન ડીપ એરિયાઝ આર એપ્રોચ બાય ધ યુઝિંગ સિરિંજ એન્ડ નીડલ, બટ ધ ડ્રગ શુડ બી સચ દેટ સિસ્ટેમિક એબ્સોર્પ્શન ઇઝ ધ સ્લો. એમાં ઇન્ટ્રા આર્ટિક્યુલર ઇન્જેક્શન, બરાબર, ઇન્ટ્રા આર્ટિક્યુલર ઇન્જેક્શન આવે, ઇન્ટ્રા થીકલ ઇન્જેક્શન આવે, અને રેટ્રોબલ્બર ઇન્જેક્શન. ધીઝ કેન બી ડિનોમિનેટેડ એઝ અ ડીપર ટિશ્યુ લોકલ રૂટ્સ. તો ઇન્ટ્રા આર્ટિક્યુલરમાં જનરલી હાઇડ્રોકોર્ટિઝોન આપવામાં આવે છે, ઇન્ટ્રા થીકલ અથવા એક નર્વની આજુબાજુ જ્યારે ઇન્જેક્શન આપવામાં આવે છે, ઇન્ફિલ્ટ્રેશન કરવામાં આવે છે લીડોકેનનું, જેને આપણે લિગ્નોકેન અથવા કોમન લોકલ એનેસ્થેટિક એજન્ટ તરીકે ઓળખીએ છીએ, તો એ એનો પ્રયોગ કરવામાં આવે છે ડીપર ટિશ્યુઝમાં. અને રેટ્રોબર્બર એટલે મીન્સ તમારા આંખના ડોળાની પાછળની બાજુ જ્યાં કોઈ પણ પ્રકારની આંખની અંદર માઇનોર સર્જિકલ પ્રોસેસીસ કરવાની હોય અથવા એ પ્રમાણેની શોર્ટ ટર્મ પ્રોસીઝર્સ હોય ત્યારે ત્યાં પણ ડીપર ઇન્જેક્શન આપવામાં આવે છે. એજન્ટ મે બી વેરાયેબલ, નોટ ઓનલી ધ હાઇડ્રોકોર્ટિઝોન એસિટેટ ઓર લીડોકેઇન, એજન્ટ મે બી વેરાયેબલ, બટ હિયર ડીપર ટિશ્યુઝ ઇટ મીન્સ કે ઇન્ટ્રા આર્ટિક્યુલર ઇન્જેક્શન આપવામાં આવે, ઇન્ટ્રાથીકલ અથવા રેટ્રોબર્બર ઇન્જેક્શન આપવામાં, ધે આર ડિનોમિનેટેડ એઝ અ લોકલ રૂટ ડીપર ટિશ્યુઝ. એન્ડ થર્ડ વન ઇઝ ધ આર્ટેરિયલ, બરોબર. અને ઇન્ટ્રા આર્ટેરિયલ ઇન્જેક્શન લગભગ આપવામાં આવતા નથી, કારણ કે જનરલી એ જે એક્ટિવ ફ્લો હોય અને એનું પ્રેશર પણ એટલું બધું હોય છે, બટ કેટલીક પ્રોસીઝર એવી છે કે જેની અંદર ખાસ કરીને આર્ટેરિયલ રૂટ પસંદ કરવામાં આવે છે, જેમ કે એન્જિયોગ્રાફી અથવા એન્ટી કેન્સર ડ્રગ્સ કે જે ફિમોરલ આર્ટરીની અંદર આપવામાં આવે છે, બરાબર, અથવા લિમ્બ મેલિગ્નન્સીની અંદર બ્રેકિયલ આર્ટરીની અંદર ડ્રગ આપવામાં આવે છે. આર્ટરીની અંદર ડ્રગ આપવું ઇટ ઇઝ વેરી પ્રોસીઝર ઇઝ વેરી ડિફિકલ્ટ, એન્ડ વી શુડ યુઝ ધીસ રૂટ ફોર ધ વેરી કોશિયસલી, બિકોઝ ઇફ દેર ઇઝ એની કોન્ટામિનેશન ઓર ઇફ દેર ઇઝ એની મિસ્ટેક ટુ ગીવ ધ ડ્રગ,
So you will face the life-threatening condition in very short period also. So it is highly sophisticated method to give these type of the arterial injections, or that it should be given in the emergency condition only. Otherwise, we are using the venous route. તમને ખબર છે કે વેન્સ અથવા વેન્યુઝ ની અંદર જનરલી જે બ્લડ હોય છે એ નોન પ્યુરિફાઈડ જ હોય છે, જ્યારે આર્ટરી ની અંદર તો પ્યુરિફિકેશન થયેલું બ્લડ હોય છે અને એનું ઇટ ઇઝ અ પ્રેશરાઇઝ, અને જેવું તમે આપશો ઇટ વિલ ગોઝ ટુ ધ હોલ બોડી, જ્યાં એને જવાનું છે ત્યાં તો એ જતું જ રહેશે. સો ઇટ શુડ બી યુઝ વિથ અ કોશિયસ, બટ ઇટ ઇઝ અ રૂટ. ઇન્ટ્રા આર્ટેરિયલ ઇન્જેક્શન્સ આપવામાં આવે છે એન્જિયોગ્રાફીના, જ્યારે આપણે એન્જિયોગ્રાફી કરતા હોઈએ છીએ ત્યારે જે કોન્ટ્રાસ્ટ મીડિયા, એટલે મીન્સ એક ઇન્જેક્શન આપવામાં આવે જેના થ્રુ જે પણ કંઈ કોરોનરી આર્ટરી વગેરે જે છે એની આજુબાજુમાં એ લિક્વિડ ફ્લુઇડ જાય, અને ધેન વી હેવ ટુ ટ્રેસ ઇટ. બરાબર છે? કોમ્પ્યુટર સીટી સ્કેન કરવામાં આવે અથવા એમઆરઆઈ, વોટ એવર એ કરવામાં આવે છે, એના થ્રુ આપણને ખબર પડે કે આર્ટરી કેટલી બ્લોકેજ છે અથવા ઓપન છે. તો એ પ્રોસીજર જે એન્જિયોગ્રાફીની કરવાની હોય ત્યારે ઇન્ટ્રા આર્ટેરિયલ આપવામાં આવે છે. એન્ટી કેન્સર ડ્રગ જનરલી ફ્યુમરલ આર્ટરીની અંદર અથવા બ્રેકિયલ આર્ટરીની અંદર આપવામાં આવે છે, જેવી રીતે મેલિગ્નન્સી હોય છે એ પ્રમાણે. બરાબર છે? સો ધીસ વન ઇઝ ધ અનધર રૂટ. નાવ હિયર અનધર વન ઇઝ ધ સિસ્ટમિક રૂટ્સ, લોકલ એન્ડ સિસ્ટમિક. બરાબર છે? સિસ્ટમિક રૂટ્સ ની અંદર જનરલી ઓરલ રૂટ, સબલિંગ્યુઅલ ઓર બકલ, રેક્ટલ, ક્યુટેનિયસ, ઇન્હેલેશન, નેઝલ એન્ડ પેરેન્ટલ. યુ વિલ સે દેટ હિયર ધ રેક્ટલ રૂટ એન્ડ નેઝલ રૂટ આર રિપીટિંગ. બરાબર છે? પણ આગળ જે આપણે લોકલ રૂટ ની અંદર જે નેઝલ અને રેક્ટલ રૂટ નો સમાવેશ કર્યો, દે આર ઓનલી યુઝડ ફોર ધ ઇરિગેશન પર્પઝ ઓર લોકલાઇઝ્ડ એક્શન. અહીંયા જ્યારે મેડિકામેન્ટ્સ બદલે તો એના શું કહેવાય કે એરિયા વાઇઝ એના એબ્સોર્પ્શન પણ બદલતા હોય છે, અને એનું શું કહેવાય કે જનરલાઇઝ કામ પણ બદલતું રહેતું હોય છે. રેક્ટલ અને નેઝલ રૂટની અંદર બંને જગ્યાએ તમને લોકલ નેઝલ અને એની આજુબાજુના એપેન્ડિક્સ જે છે ઓર્ગન્સ, એની અંદર પણ તમને કામ કરતા દ્રવ્યો, જે પણ કંઈ મેડિકામેન્ટ્સ તમને આપો છો અને એના ડિસઓર્ડર્સ માટે જ્યારે તમે આપો છો ત્યારે એ ડિનોમિનેટ થાય એઝ અ લોકલ રૂટ. બટ વેન એવર યુ આર ગોઈંગ ફોર અ સિસ્ટેમિક સોલ્યુશન અથવા કોઈ સિસ્ટેમિક ડિસીઝ છે કે જે ફાર અવે ફ્રોમ ધેટ ઓર્ગન અને મેડિકામેન્ટ્સ આપો છો, ધેન ધેટ વિલ બી કાઉન્ટેડ એઝ અ સિસ્ટેમિક રૂટ. જેમ કે આપણે નસી આપીએ છીએ બ્રેઇનમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે એવા કોઈ ડિસઓર્ડર્સ માટે, સો ધેટ્સ વાય ધેટ ટાઈમ ધેટ રૂટ વિલ બી કાઉન્ટેડ એઝ એ સિસ્ટેમિક રૂટ. અને નાસાર્શ છે અથવા નાસાગત રક્તપિત્ત છે, નોર્મલ કન્ડિશન જે લોકલાઇઝ છે એના માટે જ્યારે તમે નસી આપો છો, પેઇન્ટ કરો છો અથવા બીજા કોઈ પણ પ્રકારની પ્રોસીજર કરો છો એનું લોકલાઇઝ એક્શન મારે, ધેન ધેટ રૂટ વિલ બી કાઉન્ટેડ એઝ એ લોકલ. તો બંને આની અંદર શું કહેવાય કે સમાવિષ્ટ છે બંને રૂટની અંદર, કઈ સાઇટ ઓફ એક્શન છે એ પ્રમાણે. ઓકે, સો ધીઝ આર ધ સમ ઓફ ધ સિસ્ટેમિક રૂટ્સ, અને આપણે એક પછી એક બધાય જોઈએ. મોસ્ટ કોમન ઇઝ ધ ઓરલ રૂટ, અને ઓરલ રૂટ જે છે એ કોમનેસ્ટ મોડ છે. કેટલાક શું કહેવાય કે નેટવર્ક ઇશ્યુ છે, ધેટ્સ વાય વોઇસ થોડી વાર બ્રેક થશે. બરોબર છે? વિડીયોનું રેકોર્ડિંગ ક્લાસ પછી પણ અવેલેબલ છે, તો જેને પણ શું કહેવાય કે ના સંભળાયું હોય તો એ ફરીથી પાછો ક્લાસ રિપીટ મોડની અંદર જોઈ શકે છે. ઓકે, તો ઓરલ રૂટ જે છે ઇઝ ધ મોસ્ટ કોમન રૂટ, એન્ડ ઇટ ઇઝ અ સેફર, મોર કન્વિનિયન્ટ એન્ડ ડઝ નોટ નીડ એની અસિસ્ટન્ટ ઓર એક્સપર્ટાઇઝ. ઇટ ઇઝ નોન ઇન્વેન્સિવ, પેઇનલેસ એન્ડ ધ મેડિકામેન્ટ નીડ નોટ ટુ બી સ્ટેરાઇલ એન્ડ ચીપર. આ એના જુદા જુદા પ્રકારના ફાયદાઓ છે.
प्रोज एंड कॉन्स હોય છે, ફાયદાઓ અને નુકસાન. તો ઓરન રૂટના ફાયદાઓ કયા કયા છે? તો ભાઈ સેફર છે. સેફર એટલા માટે છે કારણ કે ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ લિવર થ્રુ થાય છે, આપણે ફાર્માકોલોજીમાં આગળ જોયું એ પ્રમાણે. તો જનરલી લિવર જે છે એ આપણા ચોકીદાર તરીકેનું કાર્ય કરે છે શરીરમાં, અને ઇફ દેટ મોલેક્યુલ ઇઝ ડેન્જરસ ફોર ધ બોડી, એ લિવર લેવલે જ એ પોતે જ એનું મેટાબોલિઝમ કરીને શરીરમાંથી બહાર ફેંકવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. તો ઓરલ રૂટ થ્રુ જે પણ કઈ ડ્રગ્સ આપણે લઈએ છીએ, તો કોન્સ પણ છે આના, જુદા જુદા પ્રકારના ગેરફાયદાઓ પણ છે કે આપણને ઘણા બધા કન્ડિશન્સની અંદર ફાસ્ટર રિઝલ્ટ મળતું નથી, અથવા વી કેન નોટ યુઝ ધી ઇમરજન્સી કન્ડિશન, વી કેન નોટ યુઝ ધીસ રૂટ ઇન અનકોન્શિયસ કન્ડિશન ઓર ઇન્ફ્લામેટરી કન્ડિશન ઇન જીઆઈ ટ્રેક ઓર એની ટાઈપ ઓફ ધ ડેમેજ ઓફ ધ જીઆઈ ટ્રેક ઓર્ગન્સ. આવી બધી કન્ડિશન્સની અંદર આપણે આ રૂટ શું કહેવાય પસંદ કરી શકતા નથી. બટ અધર ધેન ધીસ ઓલ કન્ડિશન, this is the most safest way or safest route in the systemic routes of drug administration. It is more convenient and does not need any assistance. It is very convenient. ભઈ આપણે દવા આપી શકીએ, કોઈ assistance ની જરૂર નથી. જ્યારે તમે parenteral routes ની અંદર જાઓ છો ત્યારે તમારે injection લેવા માટે એક expert ની જરૂર પડે, expertise એની અંદર knowledge જોઈએ, બધું જ dose વગેરે precise જોઈએ. આવી બધી વસ્તુ અહીંયા આપણને જરૂર પડતી નથી. ઇટ ઇઝ નોન ઇન્વેન્સિવ. ઓરલ રૂટ થ્રુ દવા લેવા માટે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશનની જરૂર પડતી નથી, સિવાય કે અનકોન્શિયસ પેશન્ટ હોય અથવા એવું નોન કોઓપરેટિવ પેશન્ટ હોય તો. બાકી કોઈ ઇન્વેન્શનની જરૂર પડતી નથી. પેઇનલેસ, કોઈ પણ પ્રકારનું પેઇન થતું નથી. જ્યારે ઇન્જેક્શન વગેરે લો છો એની અંદર પેઇન થાય છે ઘણી વાર, બરોબર. એન્ડ મેડિકામેન્ટ્સ એટલે જે દવા આપો છો, ફોર્મ્યુલેશન આપો છો, નીડ નોટ ટુ બી સ્ટેરાઇલ. જ્યારે તમે પેરેન્ટલ રૂટ્સ અથવા બીજા રૂટથી જ્યારે તમે આપો છો, ઇવન યુ આર ગિવિંગ ઇન ધ લોકલ રૂટ, લોકલ રૂટમાં પણ જ્યારે તમે દવા આપો છો, ઇટ શુડ બી સ્ટેરાઇલ. ત્યાં કોઈ પણ પ્રકારનું માઇક્રોબિયલ કન્ટામિનેશન હોવું જોઈએ નહીં, અધરવાઇઝ યુ વિલ ફેસ સમ બેડ કોન્સિક્વન્સીસ. અને આજની કન્ડિશન્સમાં તો જે મ્યુકર માઇકોસિસ જે થાય છે એનું પેથોલોજી વાંચી લેજો, નેટ ઉપર અવેલેબલ છે. વોટ ઇઝ ધ મેઇન પેથોલોજી? ધેટ નોન સ્ટરાઇલ ઓક્સિજન સપ્લાય ઇન્સ્ટ્રુમેન્ટેશન જ્યારે યુઝ કરવામાં આવે છે પેશન્ટની અંદર, ધેન યુ વિલ ગેટ અ મ્યુકર માઇકોસિસ. તમારી ફંગસનું ઇન્ફેક્શન ત્યારે લાગે જ્યારે ઇમ્યુનિટી ડાઉન હોય, પણ એ ફંગસને તમારા મોઢા કે નાક સુધી અથવા સ્કિન સુધી પહોંચવા માટે કોઈ વેહિકલ તો જોઈએ ને. તો મોટાભાગના પેશન્ટની અંદર એવું આ લોકોને ફાઇન્ડિંગ્સ મળ્યા છે કે આફ્ટર ધ કોવિડ ટ્રીટમેન્ટ ઓર આફ્ટર ગોઈંગ ટુ ધ હોસ્પિટલ એન્ડ આફ્ટર ધ ડિસ્ચાર્જ, જેને મ્યુકર માઇકોસિસ થયા છે એને ખાસ કરીને બાયપેપ અથવા વેન્ટિલેટર અથવા ઓક્સિજનની જે પણ કંઈ નળીઓ જે છે એ નોન સ્ટરાઇલ કન્ડિશનની અંદર વાપરવામાં આવી હોય અને ફંગસનું ઇન્ફેક્શન લાગી ગયું હોય પેરેલલ વિથ ધ લો ઇમ્યુનિટી સ્ટેટસ, બરોબર છે. સ્ટેરોઇડના કારણે ઇમ્યુનિટી સ્ટેટસ ડાઉન થાય છે. દરેક વ્યક્તિની અંદર આપણે સ્ટેરાઇલ કન્ડિશન્સ જાળવી શકતા નથી, એટલે મ્યુકર માઇકોસિસ ખૂબ જ વધી ગયું, બરોબર છે. ધો ઇટ ઇઝ એડીઆર ઓફ સ્ટેરોઇડ્સ, બટ એલોપેથી વિલ નોટ બિલીવ, એ ક્યારેય માનશે નહીં કે આ અમારા કારણે થયું છે, બરોબર. બટ હિયર યુ વિલ ફાઉન્ડ દેટ ઓરલ રૂટની અંદર જ્યારે તમે દવા આપો છો, મેડિકામેન્ટ્સ આપો છો, ઇટ નીડ નોટ ટુ બી સ્ટેરાઇલ. કારણ કે ગેસ્ટ્રિક પીએચ જે છે એની અંદર અને ઇન્ટેસ્ટિનલ જે પણ આલ્કલાઇન ફ્લોરા છે એની અંદર ઓલમોસ્ટ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ વિલ ડાય, બરાબર છે. અને જો કદાચ એ ત્યાં ડાય થતા બી નથી તો એ અધમુવા તો થઈ જ જાય છે, બરાબર છે. અને બાકીનું કામ જે છે એ તમારા શરીરની ઇમ્યુનિટી કરશે. સો હિયર ઓરલ રૂટ શા માટે આપણે શું કહેવાય મોર કન્વિનિયન્ટ છે એના કેટલાક ઉદાહરણ આપેલા છે નાવ. અને આ બધી વસ્તુઓના કારણે જ એ ચીપર વે, એટલે મીન્સ થોડું તમને કોસ્ટ ઇફેક્ટિવનેસ પણ એની અંદર તમને મળે છે. કારણ કે જનરલી ટેબ્લેટ જે છે મેડિકામેન્ટ્સના પ્રમાણે 5 રૂપિયાથી લઈને 10-15 રૂપિયાની વચ્ચે કદાચ એનું કોસ્ટિંગ આવતું હોય. જ્યારે તમે ઇન્જેક્ટેબલ્સ લેવા જાઓ છો તો 100, 200, 500 એનથી ઓછા તો હોતા નથી, બરાબર.
રેમડેસિવિર જેવા 20-20 હજારના, ટોલિસિઝુમેબ જેવા ઇન્જેક્શન છે 1 લાખ રૂપિયાના, તો એમ્ફોટેરિસિબિન આજકાલ નથી મળતા ઇન્જેક્શન જે મ્યુકર માઇકોસિસ માટેના. તો એ બધા જે પણ કઈ કન્ડિશન જે છે એની અંદર તમને ઓરલ રૂટ જે છે એ નોન ઇન્વેસિવ, ચીપર, પેનલેસ અને ઇઝી, શું કહેવાય કે વે ઓફ રૂટ ડ્રગ ઓફ એડમિનિસ્ટ્રેશન તમને મળે. કયા કયા ડોઝેજીસ તમે વાપરી શકો છો એની અંદર? તો સોલિડ અને લિક્વિડ બંને ડોઝેજ ફોર્મ યુ કેન યુઝ. હા, જેમ કે ઇન્જેક્ટેબલ્સ જે છે અથવા ટોપિકલ છે એની અંદર તમે સોલિડ ડોઝેજ ફોર્મ વાપરી શકતા નથી, અધર દેન પાવડર્સ. એપી પાવડર લોકલ રૂટની અંદર વપરાય, સિસ્ટેમિક રૂટની અંદર ઇન્જેક્ટેબલ્સમાં તો વાપરી શકાતું નથી. બરાબર છે? તો સોલિડ ડોઝેજ ફોર્મમાં પાવડર્સ, ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ, પેન્યુલ્સ, આ બધું જ જે પણ કાંઈ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ થેરાપ્યુટિક સિસ્ટમ્સમાં એન્ટરિક કોટેડ કેપ્સ્યુલ્સ આવે છે, એન્ટરિક કોટેડ સસ્ટેન્ડ રિલીઝ ટેબ્લેટ્સ આવે છે, બધું જ તમે વાપરી શકો. બરાબર? જ્યારે લિક્વિડ ડોઝેજ ફોર્મની અંદર એલિક્સિર, સિરપ, ઇમલ્શન, મિક્સચર્સ, આ જુદા જુદા ટાઈપ્સ છે ફાર્માસ્યુટિકલ ટેકનોલોજીના સંદર્ભમાં. ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ધ ફોર્મ્યુલેશન. જેવી રીતે આપણે ત્યાં સ્વરસ, કલ્કક, વાત, ફાટ, હિમ, ચૂર્ણ, અવલેહ, વર્તી, વટી, ગુટિકા, ગુગલુ, કલ્પના, આ બધું જુદું જુદું છે ને, એવી રીતે મોડર્ન ફાર્માસીમાં પણ જુદા જુદા પ્રકારના ડોઝેજ ફોર્મ્સ, આને ડોઝેજ ફોર્મ્સ કહેવામાં આવે, તો ડોઝેજ ફોર્મ્સ જુદા જુદા પ્રકારના છે. તો બંને ટાઈપના સોલિડ એન્ડ લિક્વિડ ડોઝેજ ફોર્મ વી કેન યુઝ વિથ ધ ઓરલ રૂટ. નાવ આફ્ટર ઓરલ રૂટ, સબલિંગ્યુઅલ ઓર બકલ રૂટ. આપણે જનરલી શું કહેવાય કે નાઇટ્રોગ્લિસરાઇડની ટેબ્લેટ લોકો, તમે સાંભળ્યું હશે, જીભની નીચે મૂકવામાં આવે જ્યારે એન્જાઇનાનો એટેક આવે છે, હાર્ટ એટેક આવે ત્યારે. બરોબર છે? એ સિવાયના બી ઘણા બધા ડ્રગ્સ છે દે કેન યુઝ, અને ધો ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ઓરલ રૂટ, બટ એની ફાર્માકોલોજી અને એનું એડીએમી, આપણે ફાર્માકોડાયનેમિક્સ અને કાઇનેટિક્સ, દેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ દેટ ઓરલ રૂટ. દેટ્સ વાય હિયર વી હેવ ટુ મેક અ સેપરેટ કેટેગરી ઇન સિસ્ટેમિક રૂટ. સબલિંગ્યુઅલનું આખું એબ્સોર્પ્શનથી લઈને છેક એક્સક્રિએશન સુધીનું અલગ જ થાય છે ઓરલ રૂટથી. હા, જીભની નીચેનો આખો એક રૂટ છે એબ્સોર્પ્શનનો, અને એના થ્રુ જ આખું સિસ્ટેમિક એક્શન થતું હોય છે. સો હિયર ટેબ્લેટ ઓર પેલેટ કન્ટેનિંગ ધ ડ્રગ ઇઝ પ્લેસ્ડ અંડર ધ ટંગ ઓર ક્રશ્ડ ઇન ધ માઉથ એન્ડ સ્પ્રેડ ઓવર ધ બકલ મ્યુકોઝા. ઓનલી લિપિડ સોલ્યુબલ એન્ડ નોન ઇરિટેટિંગ ડ્રગ્સ કેન બી એડમિનિસ્ટર્ડ. હિયર યુ હેવ સિલેક્ટિવિટી. ત્યાં ઓરલ રૂટની અંદર બધું જ આપી શકાય, સોલ્યુબલ, નોન સોલ્યુબલ, વોટર સોલ્યુબલ, આલ્કોહોલ, લિપિડ સોલ્યુબલ, ઇરિટેટિંગ ઓર નોન ઇરિટેટિંગ, બોથ ડ્રગ્સ કેન બી ગિવન. અહીંયા જ્યારે તમે આપો છો સબલિંગ્યુઅલ ઓર બકલ મ્યુકોઝાની અંદર, સો વી શુડ હેવ અ લિમિટેડ ઓપ્શન્સ. લિમિટેડ ઓપ્શન્સમાં પહેલું પહેલું તો તમારે ટેબ્લેટ ઓર પેલેટ, હા, એટલે ડોઝેજ ફોર્મ તમારે સિંગલ ડોઝેજ ફોર્મ થઈ ગયો, ટેબ્લેટ અથવા પેલેટ ફોર્મની અંદર તમારે આપી શકાય, વધારે વધારે પાવડર ફોર્મ. બરાબર છે? એને તમારે ક્રશ કરવું પડે અને આખા માઉથની અંદર અથવા જીભની નીચેની જે પણ કઈ મ્યુકોઝા, બકલ મ્યુકોઝા છે એની અંદર તમારે એને સ્પ્રેડ કરવું પડે. કેવા પ્રકારના ડ્રગ્સ આપી શકાય? લિપિડ સોલ્યુબલ, ઓનલી લિપિડ સોલ્યુબલ એન્ડ નોન ઇરિટેટિંગ. એવું ના થાય કે ડ્રગ તમે આપ્યું અને તરતો તરત મોઢાની અંદર સ્ટોમેટાઇટિસ ક્રિએટ થાય, ઇન્ફ્લામેશન ક્રિએટ થઈ જાય. બરોબર છે? એવા ડ્રગ્સ આપી શકાતા નથી. સો લિપિડ સોલ્યુબલ એન્ડ નોન ઇરિટેટિંગ ટેટિંગ ડ્રગ કેન બી ગિવન, કેન બી એડમિનિસ્ટર્ડ વિથ ધ સબલિંગ્યુઅલ બકલ રૂટ ઓફ અવર બોડી. એન્ડ શું તમને એની અંદર ફાયદો મળે છે? વોટ બેનિફિટ યુ વિલ ગેટ? એબ્સોર્પ્શન ઇઝ ધ રિલેટિવિટી રેપિડ એન્ડ એક્શન કેન બી પ્રોડ્યુસ્ડ ઇન ધ મિનિટ્સ. એટલા માટે જ મેં કીધું ને, નાઇટ્રોગ્લિસરાઇડ્સ જે છે એ જેના પેક્ટોરિસ, જે મિની હાર્ટ એટેક કહેવાય એ કન્ડિશનની અંદર વાઝોડાયલેટર તરીકે, ખાસ કરીને મસલ રિલેક્સન્ટ અને વાઝોડાયલેટર તરીકે સબલિંગ્યુઅલ આપવામાં આવે છે, અને એ મૂક્યા પછી તરતો તરત વિધિન 1 or 2 મિનિટ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. જ્યારે ઓરલ રૂટથી તમે જે પેટમાં ગળાઈ દો છો
ત્યારે એટલું બધું ફાસ્ટ તમને એક્શન મળતું નથી. બરોબર છે, થોડું ક્યાંય ઇનકન્વિનિયન્ટ છે, બટ વન કેન સ્પ્લિટ ધ ડ્રગ આફ્ટર ધ ડિઝાયર ઇફેક્ટ. બરોબર છે, હેઝ બીન ઓપ્ટેન. ઘણીવાર એવા ડ્રગ હોય છે કે જે લાંબા સમય સુધી આપણે શું કે મોઢામાં રાખી શકતા નથી અથવા રખાતા નથી, પણ જો તમને ઇફેક્ટ મળી ગઈ તો તરત તરત તમે થૂકી અને ડ્રગ બહાર પણ કાઢી શકો. તો એક કન્વિનિયન્સી તમારી પાસે છે. જ્યારે ઓરલ રૂટની અંદર તમે દવા અંદર એકવાર નાખી દીધી, પછી તમે એને બહાર કાઢવા માટે તમારે એને ઉલટી જ કરાવી પડે. બરોબર છે, નાના બાળકો કરી લેતા હોય છે, એટલે નાના બાળકોની અંદર એના મેડિકામેન્ટ્સ પણ અલગ હોય છે, પણ સામાન્ય રીતે આપણે આ પ્રોસિજર ફોલો કરતા નથી ઓરલ ડ્રગ્સની અંદર. ડ્રગ તમારે એકવાર એના ડિઝાયરેબલ ડોઝેજની અંદર આપી દીધું, પછી એમાંથી કોઈ તમે એમ 5 ml 10 ml મારે હવે વધારે જોતું નથી તો હું બહાર કાઢી નાખું એવું બનતું નથી ઓરલ રૂપની અંદર. સબલિંગ્યુઅલમાં બની શકે, તમારી તમને એમ થયું કે ભાઈ આટલો ડોઝ આપી દીધો, ચલો હવે પેઇન ઓછું થઈ ગયું છે, હાર્ટ એટેકનું જે પ્રોસેસ છે એને તમે અટકાવી દીધી છે, તો બાકીનું ડ્રગ જે પડ્યું છે એને તમે મોઢામાંથી થૂકીને બહાર કાઢી શકો. બરોબર, નાવ વોટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ? મેઇન એડવાન્ટેજ ઇઝ ફર્સ્ટ ફેઝ મેટાબોલિઝમ થ્રુ ધ લિવર કેન બી બાયપાસ. બરાબર, લિવર ઇઝ બાયપાસ્ડ એન્ડ ડ્રગ્સ વિથ ધ હાઈ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ કેન બી એબ્સોર્બ્ડ ડાયરેક્ટલી ઇન ટુ સિસ્ટમિક સર્ક્યુલેશન. ઘણા બધા એવા ડ્રગ્સ છે કે જેનું એક્શન એક્સેલન્ટ છે, બટ તમે જ્યારે એને સિસ્ટમિક રૂટમાં આપો છો તો મેં કીધું એ પ્રમાણે કે લિવર પોતાની જાતે નક્કી કરે છે કે આમાંથી કેટલા ડ્રગ્સના મોલેક્યુલ્સને શરીરમાં જવા દેવા, અને એમાંથી બી નોર્મલ ફિનોમિનનની અંદર લગભગ 80-90% ડ્રગ મોલેક્યુલ જે છે એ શું કહેવાય વોશ્ડ આઉટ જ કરવામાં આવે છે લિવર દ્વારા શરીરમાંથી બહાર, એક્સક્રિએશન સીધે સીધું. તમને બી ખબર છે ફાર્માકોલોજીકલ પ્રોસીઝર્સ આપણે આગળ ભણી ગયા કે એ જે તે ડ્રગનો મોલેક્યુલ જે તે રિસેપ્ટર સુધી જે તે ઓર્ગનની અંદર ટિશ્યુમાં અથવા સેલમાં પહોંચશે, ડીઆર કોમ્પ્લેક્સ બનશે, પછી જ ફાર્માકોલોજીકલ એક્શન શરૂ થશે, એ પહેલા નહીં થાય. તો જ્યારે તમે લિવરના ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ થ્રુ કોઈ ડ્રગ તમે પ્રોવાઈડ કરો છો, બરોબર છે, અને એ ડ્રગ જે છે એના શું કહેવાય ગંતવ્ય સુધી એટલે એન્ડ ઓર્ગન સુધી થ્રુ લિવર મેટાબોલિક પ્રોસેસીસ પહોંચતું નથી, ત્યાં સુધી એનો કોઈ પણ પ્રકારનો ફાર્માકોલોજીકલ રિસ્પોન્સ ઇનિશિયેટ થશે નહીં. બરોબર, જ્યારે આ રૂટથી જ્યારે તમે ડ્રગ આપો છો તો ત્યાં લિવર આવતું નથી, સીધે સીધું એબ્સોર્પ્શન થઈ અને સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર ડ્રગ પહોંચી જાય છે. એના કેટલાક ફાયદા પણ છે અને નુકસાન પણ છે, આગળ આપણે જોઈશું શું ફાયદા નુકસાન છે. એક ફાયદો એ છે કે લિવર બાયપાસ થઈ જાય છે, અને મોટા મોટું નુકસાન એ છે કે ડાયરેક્ટ સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર જ્યારે ડ્રગ જાય છે ત્યારે એના એડીઆર વધારે હોય છે, એડવર્સ ડ્રગ રિએક્શન્સ. બરોબર, યુ વિલ ઓલવેઝ ફાઉન્ડ ધ એડીઆર્સ, અને એ એડીઆર શોર્ટ ટર્મ હોય, લોંગ ટર્મ હોય, ટ્રાન્ઝિયન્ટ હોય અથવા પરમેનન્ટ હોય. બરોબર, એ જે તે ડ્રગ ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર છે, તો નીચે ઉદાહરણ આપેલા છે. બરોબર, જુદા જુદા પ્રકારના ડ્રગ્સ જે છે એ આપણે સબલિંગ્યુઅલી આપી શકીએ. અહીંયા ઉદાહરણો આપેલા છે એ સિવાયના પણ ઘણા બધા ડ્રગ્સ છે. બરોબર છે, એડ્રીનાલિન અને એના ડેરિવેટિવ્સ, બરોબર, એ બી ખાસ કરીને સબલિંગ્યુઅલ આપવામાં આવે છે કેટલીક સ્પેસિફિક કન્ડિશનની અંદર, સેમી ઇમરજન્સી અથવા ઇમરજન્સી કન્ડિશન. થર્ડ સિસ્ટેમિક રૂટ ઇઝ ધ રેક્ટલ. રેક્ટલ રૂટ તો શું હોય છે, ઇરિટન્ટ એન્ડ અનપ્લીઝન્ટ ડ્રગ કેન બી પુટ ઇનટુ ધ રેક્ટમ એઝ અ સપોઝિટરી ઓર રિટેન્શન એનિમા ફોર ધ સિસ્ટેમિક ઇફેક્ટ. મેં હમણાં તમે કીધું એ પ્રમાણે કે જો લોકલાઇઝ્ડ પેથોલોજી હોય એનલ કેનાલની રેક્ટમની અંદર, લાઇકવાઇઝ ફિશર્સ એન્ડ હેમરોઇડ્સ એન્ડ અલ્સરેટિવ કોલાઇટિસ અને એના કારણે ઇન્ફ્લામેટરી ચેન્જીસ રેક્ટમની અંદર હોય, ત્યારે જમે તમે જે પણ કઈ મેડિકામેન્ટ્સ આપો છો લોકલની અંદર, તો એ ખાસ કરીને ટોપિકલ રૂટમાં ડિનોમિનેટ થાય છે. જ્યારે
બીજી કોઈ સિસ્ટમની અંદર અથવા જીઆઈ ટ્રેકમાં ટ્રાન્સવરસ જે પણ કઈ કોલમ છે લાર્જ ઇન્ટેસ્ટાઇન, એ ટ્રાન્સવરસ કોલમથી આગળની જે પણ કઈ ઓર્ગન્સ છે બધાય, બરોબર, એસેન્ડિંગ કોલમ છે અથવા સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે અથવા સ્ટમક છે, એ લેવલ ત્યાંના ડિસઓર્ડર્સ અથવા કોઈ સિસ્ટેમિક ડિસઓર્ડર્સ જે છે એના માટે જ્યારે તમે મેડિકામેન્ટ્સ આપો છો, ત્યાં એટ ધેટ ટાઈમ ધેટ રેક્ટલ રૂટ વિલ બી કાઉન્ટેડ એઝ એ સિસ્ટેમિક રૂટ. ઓકે, સો વિચ ટાઈપ ઓફ ધ ડ્રગ કેન બી ગિવન બાય ધ રેક્ટલ રૂટ ધેટ ઇઝ ઇરિટન્ટ એન્ડ અનપ્લીઝન્ટ. ઘણીવાર ઘણા બધા ડ્રગ્સ એવા હોય છે કે જે ખાસ કરીને ઓરલ રૂટથી તમે આપી શકતા નથી, ઇરિટન્ટ હોય, અને ઇરિટન્ટ એટલે શું કહેવાય કે સમવોટ ઇન્ફ્લામેટરી ચેન્જીસ પણ તમારા શરીરની અંદર એ ક્રિએટ કરતું હોય છે. તો આવી કન્ડિશનની અંદર એ ડ્રગ જે છે ઓરલ રૂટથી આપણે નથી આપતા, રેક્ટલ રૂટથી આપીએ છીએ. મે બી ઇન ધ ફોર્મ ઓફ ધ સપોઝિટરીઝ ઓર રિટેન્શન એનીમા. રિટેન્શન એનીમામાં શું, લાંબા સમય સુધી જનરલી આપવામાં આવે છે ડ્રગ, જેવી રીતે તમને શરીરમાં બાટલો ચડે ને, આપણે આઈવી ફ્લુઇડ જે આપતા હોઈએ છીએ, તો એ આઈવી ફ્લુઇડ વગેરે જે સિસ્ટમની અંદર આપીએ, એવી જ રીતે રેક્ટમની અંદર થોડા થોડા ડોઝેજની અંદર આપવામાં આવે છે, એને રિટેન્શન એનીમા પણ કહી શકાય. આપણે ત્યાં એક પ્રોસીજર ફોલો કરવામાં આવે છે, રક્ત બસ્તી, ખાસ કરીને ફ્રેશ બકરીના ફ્રેશ બ્લડ કે જે આપણે એને માઇક્રોબિયલ 0 માઇક્રોબ્સ કરી અને પછી એનું સસ્ટેન્ડ અથવા રિટેન્ડ એનીમા આપવામાં આવે છે થેલેસેમિયા વાળા પેશન્ટની અંદર. બરોબર, આપણી કોલેજની અંદર અખંડનંદમાં આ પ્રોજેક્ટ ઘણા વર્ષોથી ચાલે છે અને એના ઘણા બધા ફાયદા પણ આપણા શરીરને પેશન્ટમાં આપણને મળ્યા છે. બરોબર, તો એ પરફેક્ટ એક્ઝામ્પલ છે રેક્ટલનું સિસ્ટેમિક રૂટની અંદર જ્યારે આપવામાં આવે છે ડ્રગ્સનું. બરોબર છે, એન્ડ ધીસ રૂટ કેન બી ઓલ્સો યુઝડ વેર ધ પેશન્ટ ઇઝ હેવિંગ રિકરન્ટ વોમિટિંગ ઓર ધ પેશન્ટ ઇઝ અનકોન્શિયસ. પેશન્ટ અનકોન્શિયસ હોય અને રિકરન્ટ વોમિટિંગ કન્ડિશન હોય, એવી કન્ડિશનની અંદર પણ તમારે ખાસ કરીને આ રૂટ તમે વાપરી શકો. સો વોટ આર ધ કોન્સ, એટલે મીન્સ કયા એના નેગેટિવ પાસા છે. સમવોટ ઇટ ઇઝ ઇન્કન્વિનિયન્ટ, એમ્બેરેસિંગ, ઘણા બધા લોકોને પસંદ નથી આવતો આ રૂટ. બરાબર છે, એબ્સોર્પ્શન ઇઝ ધ સ્લોવર, ધીરે ધીરે થાય, ઇરેગ્યુલર હોય, ઘણીવાર થાય બી ખરું ના બી થાય. બરોબર, એવું એકોર્ડિંગ ધ મોડર્ન ફાર્માકોલોજી એ લોકો માને છે. અનપ્રિડિક્ટેબલ એબ્સોર્પ્શન પણ થતું હોય છે, એટલે મીન્સ ઘણીવાર ફાસ્ટર થાય, ઘણીવાર સ્લોવર થાય, ઘણીવાર બહુ વધારે માત્રાની અંદર પણ થઈ જાય. એ ઇટ ડિપેન્ડ્સ ઓન તમારી જે પણ કઈ રેક્ટલ મ્યુકોઝા જે છે એની કેવી કન્ડિશન છે એની ઉપર પણ આધાર રાખે છે, સાથે સાથે ત્યાં બ્લડ સર્ક્યુલેશન કેવા પ્રકારનું છે એની ઉપર પણ આધાર રાખે છે. બરાબર છે, જેમ કે એક ઉદાહરણ આપ્યું છે કે ડાયઝેપામ સોલ્યુશન ઇઝ રેપિડલી એન્ડ ડિપેન્ડેબલી એબ્સોર્બ ફ્રોમ ધ રેક્ટમ ઓફ ધ ચિલ્ડ્રન. ડાયઝેપામ એક પ્રકારનું ટ્રાન્ક્વિલાઇઝર અથવા શું કહેવાય કે સેડેટિવ એજન્ટ છે, ઊંઘ ન આવે એવી કન્ડિશનની અંદર આપણે આપતા હોઈએ છીએ એડલ્ટ્સમાં, અને ઓલ્ડ એજના પર્સનની અંદર એનું એબ્સોર્પ્શન ચિલ્ડ્રનના રેક્ટમના એબ્સોર્પ્શન કરતાં થોડું સ્લોવર હોય છે. ઇટ મીન્સ કે બાળકોની અંદર એનું એબ્સોર્પ્શન ખૂબ જ વધારે ઝડપથી થતું હોય છે. બરાબર છે, તો એવા ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે કે જેની અંદર રેક્ટલ રૂટની અંદર આપણને ઘણી વાર અનપ્રિડિક્ટેબલ કન્ડિશન્સ મળતી હોય છે. બટ ઇફ ધેર ઇઝ એ ઇમરજન્સી ધેર વિલ બી નો એની એક્સપ્લેનેશન. તમારી પાસે કોઈ બીજો કોઈ રૂટ છે જ નહીં, આખા શરીરમાં સોજો આવ્યો છે, યુ કેન નોટ યુઝ ધ પેરેન્ટરલ રૂટ. કન્ટિન્યુઅસ વોમિટિંગ છે અથવા પેશન્ટ અનકોન્શિયસ છે, યુ કેન નોટ યુઝ ધ ઓરલ રૂટ. સો યુ હેવ ઓનલી વન ઓપ્શન દેટ યુ હેવ ટુ યુઝ ધ રેક્ટલ રૂટ. બહુ ઓલ્ડ એજનું પેશન્ટ છે, ખાતું નથી, વેન્સ મળતી નથી, અથવા એનો જો ફ્લો જે છે એને એ શું કહેવાય કે સહન કરી શકે નહીં, તો યુ શુડ યુઝ ધ રેક્ટલ રૂટ, ધીસ ઇઝ ઓનલી વે. તો એની અંદર બિફોર સિલેક્ટિંગ અ રૂટ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન
યુ હેવ ઇનફ એક્સપ્લેનેશન ફોર ઇટ. બરાબર, તમારે કન્ફર્મ કરી લેવું પડે કે બાકી કોઈ ઓપ્શન તમારી પાસે સારો ઓપ્શન બચતો નથી. ધેન એન્ડ ધેન યુ કેન યુઝ, યુ કેન સિલેક્ટ ધ સ્પેસિફિક રૂટ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. નાવ જે આ આપ્યું છે કે ભાઈ શું છે કે એબસોર્બ કઈ રીતે થાય છે, તો કે અબાઉટ 50% એબસોર્પ્શન રેશિયો તમને ખાસ કરીને મળે, લીવરને બાયપાસ કરે છે, બરોબર છે, અને એક્સટર્નલ હેમોરોઇડલ વેઇન્સ થી એ એબસોર્બ થાય છે. ઇન્ટરનલ હેમોરોઇડલ વેઇન્સ નું જે પણ કઈ સ્ટ્રક્ચર છે એનાથી એ એબસોર્પ્શન એનું થતું નથી, બરોબર છે. તો એક્સટર્નલ હેમોરોઇડલ વેઇન્સ નો જે પણ કઈ જ્યાં સપ્લાય હશે જેટલે સુધી હશે ત્યાં સુધી એનું એબસોર્પ્શન પોસિબલ થશે. ઇટ મીન્સ કે 50% જેવું જ તમને એનું એબસોર્પ્શન રેટ મળે, બરોબર છે. નો કેવી કન્ડિશનની અંદર તમે આપી શકતા નથી, બરોબર છે. ઇન્ફ્લામેટરી કન્ડિશન્સ હોય, બરોબર છે, રેક્ટલની, ત્યારે તમે એ બધી વસ્તુઓ રેક્ટલ રૂટ થ્રુ આપી શકતા નથી, બરોબર છે. અને ધીસ ટાઈપ ઓફ ધ ડ્રગ્સ લાઈક ડાઇઝાપામ, ઇન્ડોમેથાસિન, પેરાલ્ડિહાઇડ, આર્ગોટેમાઇન અને બીજા કેટલાક ડ્રગ્સ જે છે એ તમે રેક્ટલ રૂટથી આપો તો વધારે સારું ઇફેક્ટ તમને મળે છે, બરાબર. ક્યુટેનિયસ, ફોર્થ રૂટ ઇઝ ક્યુટેનિયસ. સો વિચ ટાઈપ ઓફ ડ્રગ કેન બી યુઝ? હાઈલી લિપિડ સોલ્યુબલ ડ્રગ્સ કેન બી એપ્લાઇડ ઓવર ધ સ્કીન ફોર ધ સ્લો એન્ડ પ્રોલોંગ્ડ એબસોર્પ્શન. જનરલી બાયોપેચીસ આ કેટેગરીની અંદર આવે અને પ્રોલોંગ્ડ એબસોર્પ્શન હોય, સ્લો એબસોર્પ્શન હોય. આ રૂટની અંદર લીવર બાયપાસ કરવામાં આવે છે, એટલે મીન્સ લીવરમાં જતું નથી, સીધું સિસ્ટેમિક સર્ક્યુલેશનની અંદર, સિસ્ટેમિક મેટાબોલિઝમની અંદર જ ડ્રગ જાય છે આફ્ટર ધ એબસોર્પ્શન. And the drug can be incorporated in as ointment and applied over the specified area of the skin. બરોબર છે. Absorption of the drug can be enhanced by the rubbing the preparation by using oily base and by an occlusive dressing. મે કીધું એ પ્રમાણે બાયો પેચીસ જે છે એ આ રૂટની અંદર આવી શકે, બરોબર. સસ્ટેન્ડ સ્લો એન્ડ પ્રોલોંગ એબસોર્પ્શન માટે આ રૂટ ક્યારેક વાપરવામાં આવે છે. ઇન્હેલેશન, ઇન્હેલેશન વોલેટાઇલ લિક્વિડ્સ એન્ડ ગેસીસ આર ગિવન બાય ધ ઇન્હેલેશન ફોર ધ સિસ્ટેમિક એક્શન, લાઇકવાઇઝ જનરલ એનેસ્થેટિક. બરાબર, સુંઘાડવામાં આવે, ઇન્હેલ કરવામાં આવે. એબસોર્પ્શન ટેક્સ પ્લેસ ફ્રોમ ધ વાસ્ટ સરફેસ ઓફ ધ એલ્વેલાઈ. એક્શન ઇઝ વેરી રેપિડ. વેન એડમિનિસ્ટ્રેશન ઇઝ ડિસકન્ટિન્યુ ધ ડ્રગ ડિફ્યુઝ ઇઝ બેક એન્ડ રેપિડલી ઇલિમિનેટેડ ઇઝ એક્સપાયર્ડ ઇન એક્સપાયર્ડ એર. આનો ડિસએડવાન્ટેજ એ છે કે યુ હેવ ટુ મેન્ટેન ધ કન્ટિન્યુ ફ્લો. જ્યારે તમે બંધ કરો ત્યારે તરત જ એ સુગંધ, આપણે જે પણ કઈ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ એના થ્રુ એ બહાર નીકળી જતું હોય છે, બરાબર. કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ઇઝ પોસિબલ અને મોમેન્ટ ટુ મોમેન્ટ એડજસ્ટમેન્ટ તમે કરી શકો. આની અંદર આટલું ડ્રગ આપણે પહોંચાડવાનું છે અને ઇરિટન્ટ વેપર્સ કેન કોઝ ધ ઇન્ફ્લામેશન ઇન રેસ્પિરેટરી ટ્રેક એન્ડ ઇન્ક્રીઝ સિક્રેશન્સ. ઘણીવાર આમાં ઉદાહરણ આપ્યું છે ઇથર, ઇથર કેન નોટ બી યુઝડ. ઇન્હેલેશનમાં તમે આપો છો તો જો ઇરિટન્ટ ડ્રગ હશે તો બાય ઇન્હેલેશન જે પણ જેટલો પણ ટ્રેકની અંદર નેઝલ ટ્રેક જે આખો છે, રાઈટ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ નેઝલ મ્યુકોઝા ટુ એલ્વેલાઈ, બ્રોન્કિયલ ટ્રી આખું બધું જ આવી ગયું એની અંદર, તો એ શું કરશે? ઇન્ફ્લામેટરી ચેન્જીસ એની અંદર ક્રિએટ કરશે. અને ઇન્ફ્લામેટરી ચેન્જીસ જ્યારે થાય છે ત્યારે ત્યાં પ્રોટેક્શન લેયર તરીકે મ્યુકસનું પ્રોડક્શન પણ થાય, એટલે સિક્રીશન્સ વધે. સિક્રીશન્સ વધશે એટલે ત્યાં એક્યુમ્યુલેશન ઓફ ધ ફ્લુઇડ થશે અને એક્યુમ્યુલેશન ફ્લુઇડ થશે એટલે ઉધરસ, એટલે મીન્સ કફિંગ રિફ્લેક્સ જે છે એ વધવાની પૂરી સંભાવનાઓ છે. તો તમારે એ ખાસ ધ્યાન રાખવું પડે કે આ રૂટથી જ્યારે તમે ડ્રગ આપો છો ત્યારે આ પ્રકારના રિસ્ટ્રિક્શન્સ તમારે આ રૂટની અંદર તમને મળે છે. ઇરિટન્ટ ડ્રગ્સ કેન નોટ બી એડમિનિસ્ટર્ડ. આઈ થિંક અધર ધેન ઓરલ રૂટ ઓર સમવોટ રેક્ટલ રૂટ, બાકીના કોઈ પણ રૂટથી તમે ઇરિટન્ટ ડ્રગ્સ આપી શકતા નથી, બરાબર છે. લોકલાઇઝ્ડ ઇરિટન્ટ હોય તો એ આપી શકાતો નથી.
ધેન નેઝલ રૂટ, અગાઉ પણ મેં તમને કહી દીધું છે કે નેઝલ રૂટ થી પણ ડ્રગ્સ આપવામાં આવે છે, જે સીધા સિસ્ટમિક સર્ક્યુલેશન ની અંદર જાય અને ઓલ ઓવર બોડી ની અંદર એ કામ કરે. જેમ કે આજકાલ જે નેઝલ વેક્સિન ની વાતો ચાલે છે, કોવેક્સિન બનાવે છે અને અમુક બીજી કંપનીઓ પણ નેઝલ વેક્સિન ના ટ્રાયલ ચાલુ છે, તો દેટ ઇઝ ધ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ ધ સિસ્ટમિક રૂટ વાયા નેઝલ, બરોબર છે? તો એ નેઝલ મ્યુકોઝાની અંદરથી એનો એબ્સોર્પ્શન થશે અને ડાયરેક્ટલી એ જશે સિસ્ટમિક સર્ક્યુલેશન ની અંદર. અહીંયા પણ લીવર બાયપાસ થાય છે, ફર્સ્ટ ફેઝ મેટાબોલિઝમ બાયપાસ થાય છે. ધેટ્સ વાય યુ વિલ ફાઉન્ડ ફાસ્ટ એક્શન એઝ વેલ એઝ મોર એડીઆરસ ઇન ધ કમ્પેરિઝન ટુ ધ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ, બરોબર? અને જે પણ કઈ ડ્રગ્સ જે છે જેને ડિટરિયેટ થવાની સંભાવનાઓ છે ડાયજેસ્ટિવ જ્યુસ અથવા જીઆઈ ટ્રેકના ફ્લોરાથી, તો એ પણ આપણે અહીંયા પ્રિવેન્ટ કરી શકીએ છીએ. મ્યુકસ મેમ્બ્રેન, જે પણ કઈ નાસાની નાકની મ્યુકસ મેમ્બ્રેન છે, એના થ્રુ આપણે આપી શકીએ છીએ. જનરલી વી હેવ ટુ ગીવ ધ લિપિડ સોલ્યુબલ, નાકની મ્યુકોઝા થ્રુ બંને લિપિડ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ ડ્રગ્સ કેન બી એડમિનિસ્ટર્ડ, બટ લિપિડ સોલ્યુબિલિટી જે પણ કઈ ડ્રગ્સની જેની વધારે છે એનું એબ્સોર્પ્શન વધારે પ્રમાણમાં થશે અને ફાસ્ટ થશે, બરોબર છે? અને કેટલાક શું કહેવાય કે અંતઃસ્ત્રાવ હોર્મોન્સ પણ આપવામાં આવે છે, જેમ કે ડેસ્મોપ્રેસિન, જીએનઆરએચ, ગોનાડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન, એના એન્ટાગોનિસ્ટ જે બધાય છે એ ખાસ કરીને સ્પ્રે ફોર્મની અંદર અથવા નેબ્યુલાઇઝ્ડ પણ કરવામાં આવે છે, બરોબર છે? અને એ નેઝલ રૂટથી રૂટીન પ્રેક્ટિસમાં પણ નેઝલ રૂટથી જ આપવામાં આવે છે, નોટ ઇન ધ ઇમરજન્સી કન્ડિશન્સ, બટ રૂટીન પ્રેક્ટિસમાં એ ડ્રગ્સ જે છે એ નેઝલ રૂટથી એટલા માટે આપવામાં આવે છે કે સૌથી વધારે એની બાયો અવેલેબિલિટી મળે અને તમારી જે પણ કઈ ડિઝાયરેબલ ઇફેક્ટ તમારે જોઈએ છે એ તાત્કાલિક તમને મળે. ઇટ ઇઝ સમવોટ ફાસ્ટર ટ્રેક્સ. અને મેં કીધું એ પ્રમાણે કે રૂટ ઇઝ બીંગ ટ્રાઇડ ફોર ધ સમ અધર પેપ્ટાઇડ ડ્રગ્સ લાઈક ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનને પણ નેઝલ રૂટથી આપવાના પ્રયોગો ઘણા બધા કરવામાં આવ્યા છે, બટ નોટ 100% સક્સીડ હજી સુધી એ ટ્રાયલ ફેઝની અંદર અંદર જ છે એ મેડિકામેન્ટ્સ બધી, બરોબર છે? સો આફ્ટર ધ નેઝલ રૂટ ધ મોસ્ટ કોમન અધર દેન ઓરલ દેટ ઇઝ પેરેન્ટેરલ રૂટ્સ, જેને આપણે ખાસ કરીને ઇન્જેક્ટેબલ્સ તરીકે ઓળખીએ છીએ. અને સૌથી વધારે વપરાતો રૂટ છે આજકાલ, બે પેરેલલ જ છે, ઓરલ રૂટ અને પેરેન્ટેરલ્સ બંને ખૂબ જ વપરાય છે મોડર્ન જે પણ કાંઈ ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે એની અંદર. અને આશીર્વાદ રૂપ પણ થયેલા છે પેરેન્ટેરલ રૂટ્સ ઘણા બધા ડિસીઝીસ ની અંદર. જનરલી ધ પેરેન્ટેરલ રૂટ્સ ઇઝ યુઝ્ડ ઇન ઇમરજન્સી ઓર સેમી ઇમરજન્સી કન્ડિશન્સ, રૂટીનમાં પણ વપરાય છે જેમ કે વેક્સિનેશન માટે વપરાય છે, અને ઇમરજન્સી કન્ડિશન્સમાં તો આઈવી રૂટ, ઇન્ટ્રાકાર્ડિયર, ઇન્ટ્રાથીકલ એ બધું તો વપરાય જ છે, બરાબર છે? તો અહીંયા એનું એક્સપ્લેનેશન આપ્યું છે વાય ઇટ ઇઝ કોલ્ડ પેરેન્ટરલ. પાર ઇટ મીન્સ બિયોન્ડ એન્ડ ઇન્ટરનલ એટલે ઇન્ટેસ્ટિનલ. એટલે તમે સમજી ગયા હશો કે આ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ એટલે લીવર ફેઝ જનરલી આવતો નથી. થ્રુ સિસ્ટેમિક સર્ક્યુલેશન્સ ડ્રગ મોલેક્યુલ કેન બી રિએક્ટ વિથ ધ લીવર, બટ જે પણ કાંઈ ટાઈમ પિરિયડ જે છે લીવર ને પાસ કરવાનો એ આપણે અહીંયા પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એન્ડ ધીસ પેરેન્ટેરલ રૂટ રિફર્સ ટુ ધ એડમિનિસ્ટ્રેશન બાય ધ ઇન્જેક્શન વિચ ટેક્સ ધ ડ્રગ ડાયરેક્ટલી ઇન ટુ ધ ટીસ્યુ ફ્લુઇડ ઓર બ્લડ વિધાઉટ હેવિંગ ટુ ક્રોસ ધ ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા. ધ લિમિટેશન્સ ઓફ ધ ઓરલ એડમિનિસ્ટ્રેશન આર સરકમવેન્ટેડ. સો પેરેન્ટેરલ રૂટની અંદર આપણે ડાયરેક્ટલી બ્લડ સ્ટ્રીમની અંદર અથવા ટીસ્યુની અંદર ફ્લુઇડ પાસ કરી શકીએ છીએ અને આપણે આની અંદર એનું ડાયરેક્ટ પેલું કરી શકીએ છીએ એડમિનિસ્ટ્રેશન. તો આજે આપણે અહીંયા પૂરતું રાખીએ, 5 મિનિટની અંદર મીટિંગ પૂરી થઈ જશે. સો ઇફ એનીબડી હેવ ક્વેશ્ચન પ્લીઝ આસ્ક ફાસ્ટલી, અધરવાઇઝ વી કેન કન્ક્લુડ હિયર.
कोई नहीं, प्रश्न हो तो पूछो। एनीबडी हैव क्वेश्चन? विवेक, रोल नंबर वन। नो सर, बीजू कोई? 1 मिनट, 1 मिनट, जो आप सेम होते हैं। ओके फाइन, सो वी विल कंक्लूड हियर।